नमस्ते दोस्तों, हेल्थ टिप्स गुजराती चैनल में तमारू स्वागत करूँ छू। तमाम दर्शक मित्रों ने भगवान धन्वंतरी स्वस्थ तंदुरस्त अने निरोगी राखे एवी प्रार्थना साथे आजना वीडियो नी शुरुआत करिए। मित्रों, खास करीने वायुनो दुखावो थाय एटले शरीर में गमे त्यां थाय छे, एवुं नथी कि कमर के गोठण में ज थाय। वायुनो दुखावो थाय, वानो दुखावो जेने आपणे देशी भाषा में कहीए छीए, आ वानो दुखावो थाय तो खंभा में पण थाय, कोणी में पण थाय, अने आंगळियुं छे, आंगळा आपणा छे अथवा पगनी पायनी छे एमां पण वायुनो दुखावो थई शके छे। हवे मित्रों, तमने आजे कमरना दुखावानो एक देशी अने घरगथ्थु उपचार छे ए बतावशुं। हवे कमरनो दुखावो छे ए वायुने कारणे पण थई शके छे, अथवा कोई एवी पोजिशनमां फेरफार थवाने लीधे पर पण कमरनो दुखावो थई शके छे, अथवा तमे कोई भारे वजन ऊंचक्यो होय અને એક સામટો વજન તમે વાંકા વળીને ઊંચકો તો એના લીધે પણ કમરમાં મચકોડ આવી શકે, અથવા જેને કહીએ કે કમરનો દુખાવો થઈ શકે છે, અથવા એક દેશી સમસ્યા એ પણ છે જેને આપણે ટચક્યું કહીએ છીએ, ટચક્યું ટળી જવું તો પણ કમરનો દુખાવો થઈ શકે છે। હવે દોસ્તો, આજે તમને જે ઉપાય બતાવવા માટે જઈ રહ્યો છું એ તમે પેનકિલર લો દુખાવાની તો પણ તમને જે પરિણામ નથી મળતું એવું પરિણામ આ ઉપચારથી મળે છે મિત્રો, આ દેશી ઉપાયથી મળે છે। ખૂબ સારો ઉપાય છે, એટલે જે લોકોને કમરનો દુખાવો થઈ રહ્યો હોય એ લોકો ઉપચાર કરજો, અને જેમને નથી દુખાવો થતો એ લોકો ખાસ ઉપાય સાંભળી લેજો, ભવિષ્યમાં કામ લાગી શકે છે, કોઈને બીજાને ઉપાય બતાવવામાં પણ કામ લાગી શકે છે। દોસ્તો, માહિતી છે એનું આદાન પ્રદાન છે એ ખૂબ મહત્ત્વનું હોય છે, કારણ કે ઘણા બધા એવા લોકો પણ હોય છે જે લોકોને ખબર નથી હોતી કે આ ઉપાય કરવાથી આ શરીરમાં આ સમસ્યા મટી જાય છે। દોસ્તો, ઉપાય તમને આગળ બતાવું એ પહેલાં એકવાર વિનંતી કરી દઉં કે હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ બટન દબાવી અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની નમ્ર વિનંતી, તેમજ બાજુમાં રહેલ ઘંટડી પર પણ ક્લિક કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો, ઉપાયમાં તમારે 100 ml જેટલું તલનું તેલ લેવાનું છે। ખાસ યાદ રાખજો ઉપાય કઈ રીતે કરવાનો, 100 ml જેટલા તલના તેલની અંદર તમારે 5-7 જેટલી લસણની કળી લઈ એને નાના નાના ટુકડા કરી અને તેલમાં નાખવાના છે દોસ્તો। ત્યારબાદ આ જે તેલ છે એને ગરમ કરવાનું છે, તેલને પકવવાનું છે, તેલ કાળું પડવા લાગે ત્યાં સુધી ગરમ કરવાનું છે, એટલે કે લસણની કળી પાકી જાય એવું તમને લાગે ત્યાં સુધી ગરમ કરો। પછી આ તેલને નીચે ઉતારીને કોઈ એક બોટલની અંદર ભરી લો। હવે આ ઉપચાર છે, સંપૂર્ણ ઉપચાર જાણજો કઈ રીતે કરવાનો છે, સાથે બીજું પણ કરવાનું છે। એક બોટલમાં આ તેલ ભરી લો અને તમને કમરમાં અથવા પીઠમાં જ્યાં પણ દુખાવો થતો હોય દોસ્તો, ત્યાં તમારે સવાર સાંજ 2 ટાઈમ 10-10 મિનિટ સુધી માલિશ કરવાની છે મિત્રો, ધીમા અને હળવા હાથે એકદમ માલિશ કરવાની છે। 10-10 મિનિટ રાત્રે શું હોય ત્યારે કરવાની અને પછી સવારે કરવાની મિત્રો આ માલિશ। પછી બીજી તમને વાત કરું તો એની માટે તમારે અજમો લેવાનો છે, 100 ગ્રામ જેટલો અજમો લઈ લો, એને તાવડી ઉપર બરાબર શેકી લેવાનો છે, અજમાને શેકી અને આને તમારે એક ડબ્બીમાં ભરી લેવાનો છે। હવે મિત્રો, આ અજમો છે એનું પણ તમારે સેવન કરવાનું છે। દિવસ દરમિયાન તમારે 3-4 વખત 1-1 ચમચી લઈ અને અજમો છે એની 1-1 ચપટી મોઢામાં નાખી અને ચાવવાની છે, બરાબર ચાવવાની છે, 1 ચમચી હાથમાં રાખી અને ચાવી જવાની છે। 1 ચમચી અજમો પૂરો થઈ જાય, બધો અજમો ચાવી જાવ એટલે એની ઉપર તમારે 1 ગ્લાસ ગરમ પાણી પી લેવાનું છે। હવે દોસ્તો, આ અજમો છે એ પેનકિલર કરતાં પણ વધારે સારું કામ આપે છે, ખાસ કરીને દુખાવામાં અને એમાં પણ ખાસ કરીને કમરના દુખાવામાં। એટલે જે લોકોને કમરનો દુખાવો થઈ રહ્યો છે આ ઉપચાર તમે ન ભૂલતા ખાસ યાદ રાખજો। જ્યારે પણ કમરનો દુખાવો થાય, મચકોડ લાગી હોય તો પણ ભલે, અને વાયુને કારણે દુખાવો થતો હોય તો પણ ભલે, આ તેલ અને અજમો બંને ઉપાય તમે સાથે કરો એટલે વાનો દુખાવો હોય તો મટી જાય છે, વજન ઊંચકવાને લીધે મચકોડ આવી હોય અને દુખાવો થતો હોય તો પણ મટી જાય છે, અને બીજી કોઈ રીતે પણ તમને દુખાવો થતો હોય તો પણ દુખાવો મટી જાય છે। અને મિત્રો, આ કમરનો દુખાવો હોય કે પીઠનો દુખાવો જે લોકોને થતો હોય ઉપાય કરજો, તમને ખૂબ જ એનું સારું પરિણામ મળશે દોસ્તો। જે લોકોને કાયમી દુખાવો રહેતો હોય કમરનો અથવા પીઠનો, એ લોકો માટે તો આ ઉપાય છે એ રામબાણ છે। તો દોસ્તો, જે લોકોને પીઠનો દુખાવો કે કમરનો દુખાવો હોય આ ઉપાય તમે ચાલુ કરી દેજો। તો મિત્રો, આ હતો અમારો આજનો વિડીયો, અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તેમજ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી। ખૂબ ખૂબ આભાર, જય માતાજી।